દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા. 2017માં થયું હતું દુષ્કર્મ. પાશવી પિતાને સજાએ મોત. સુરતના ડુમસ રોડ પર 30 જૂન 2017ના રોજ અવાવરૂ જગ્યાએથી એક કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો, જેમાં સામે આવ્યું હતું કે કિશોરીનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી અને તે ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું હતું. કિશોરી સુરતના પાંડેસરા વિસ્તારની રહેવાસી અને મૂળ ઓડિશાની વતની હતી, જેની તપાસમાં આરોપી અન્ય કોઈ નહીં પણ તેના પિતા ટૂંકના દાસ હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ ગળું દબાવીને કિશોરીની હત્યા કરી નાખી હતી. જે મામલે પોલીસે પૂછપરછ કરતા પિતાએ કહ્યું હતું કે કિશોરી ગર્ભવતી હતી, તે ગર્ભ કોનો હતો તે ન કહેતી હોવાથી તેની હત્યા કરી નાખી હતી. પિતા જ નીકળ્યો પાશવી, પિતાએ જ આચર્યું હતું દુષ્કર્મ. પોલીસને કિશોરીના પિતા પર શંકા ગઈ હતી, જેથી પોલીસે ગર્ભનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો, જે આરોપી પિતા સાથે મેચ થઈ ગયો હતો, જેથી પોલીસે આરોપી પિતાને દબોચી લીધો હતો, જેમાં આખરે આરોપીએ સ્વીકારી લીધું હતું કે તેને પોતાની દીકરી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને પોતાનું જ પાપ છુપાવવા માટે તેની હત્યા કરી નાખી હતી. ત્યારે નામદાર કોર્ટે આરોપીની માનસિકતાને ધ્યાનમાં રાખીને આ ગંભીર મામલામાં આરોપી પિતાને ફાંસીની સજા ફટકારી છે. તમામ પુરાવાઓ જે પ્રોસિક્યુશન મૂકે છે એ તમામ પર રિલાય કરીને તમામ પુરાવાઓ સાબિત થતા હોવાથી કોર્ટે આ આરોપીને આજીવન કેદ નહીં પરંતુ ફાંસીની સજા કરી. ફાંસીની સજા એટલા માટે કરવામાં આવી કે આ કેસમાં એ જે છોકરીનું મર્ડર કરવામાં આવ્યું એ મર્ડર એના સગા બાપ દ્વારા કરવામાં આવ્યું. એના બાપ દ્વારા 12 વર્ષની દીકરી પર સતત 1 વર્ષ સુધી રેપ થતો રહ્યો. 1 વર્ષ સુધી રેપ થયા બાદ એ પ્રેગ્નન્ટ બની, ત્યાર પછી કોલ્ડ બ્લડેડ રીતે પ્રી પ્લાનિંગ રીતે ડુમસ લઈ ગયો. ડુમસ લઈ જઈને એણે એક ઝાડીમાં એ દીકરીનું મર્ડર કર્યું અને પછી પોતાના ઘરે આવીને એને હોસ્પિટલાઇઝ કરી છે એવું કહ્યું. બીજે દિવસે એમ કહ્યું કે એને કેન્સર થયું છે. ત્રીજે દિવસે એમ કહ્યું કે એ મરી ગઈ છે અને કોર્પોરેશનવાળાએ એને દફનાવી દીધી છે. આ રીતની એની કંડક્ટ જોઈ નામદાર કોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખીને આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં પડતો હોવાથી ફાંસીની સજા ફરમાવી. તાજેતરમાં જ નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને પણ ફાંસીની સજા આપવાની તારીખ જાહેર થઈ ગઈ છે. બીજી તરફ હૈદરાબાદ ગેંગરેપ કેસના આરોપીઓનું એન્કાઉન્ટર અને હવે ગુજરાતના આ કેસમાં આરોપી પિતાને ફાંસીની સજાને લોકો આવકારી રહ્યા છે. તેમ છતાં હજુ પણ આરોપીઓમાં ભયનો માહોલ નથી ઉભો થતો અને દરરોજ રેપની ઘટનાઓ સામે આવે છે, જેને પગલે દુષ્કર્મ કેસમાં કાયદો હજુ પણ કડક કરવાની જરૂર છે. કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત.